Thank <laughs> you. દર્શક મિત્રો આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મોરબીઓ માતાઓ ભાઈઓ બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર મિત્રો સમાજમાં જે વ્યક્તિનું ક્યારેય પતન નથી થતું અને સમાજ જેનું જતન કરે છે એ પછી રતન બનીને ઉભરે છે અને એ રતન પછી માત્ર વતનનું રતન નથી રહેતું પણ કાળક્રમે એ વૈશ્વિક રતન તરીકે એ સમગ્ર વિશ્વમાં વિસ્તરે છે એટલે આપણું રતન કાર્યક્રમની અંદર આજે મારું તમારું દૂરદર્શનનું સૌનું સદભાગ્ય છે કે ગુજરાતી હાસ્ય સાહિત્યનું એવું જ એક વૈશ્વિક રતન અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને એમનું નામ છે સ્વનામ ધન્ય એ નામ છે શ્રી શાહબુદ્દીન રાઠોડ તો શાહબુદ્દીન રાઠોડ સાહેબનું આજના કાર્યક્રમમાં સાહેબ સ્વાગત છે હું આપને પ્રણામ કરું છું અને પ્રશ્નોત્તરી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપનું વતન એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું થાનગઢ અથવા તો થાન પણ મેં સાંભળ્યું છે કે થાનગઢ એ આપના પિતૃઓનું આપના વડવાઓનું ગામ નથી પરંતુ આપનું મોસાળ છે તો આપના વડવાઓ અને આપના વતન વિશે આપ કશું કહેશો વાત સાચી છે મારા પિતાની જન્મભૂમિ અને વતન કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ સાંધવ સાંધવ એકવાર હું જે આવ્યો છું પિતાની જન્મભૂમિ જોવા માટે પણ સંજોગો એવા વિપરીત અને પ્રતિકૂળ સર્જાણા કે સમગ્ર પરિવારને એમાંથી તેર માણસોના પરિવારમાંથી અગિયાર તો ગુજરી ગયા પ્લેગમાં અને લોકો વતન છોડી છોડીને જતા જતા બસ મુંબઈ ભેળા થઈ જ એમાં એક દાદીમાં અને નાનું બાળક બે બેચ્યા એ મુંબઈ પહોંચી ગયા પણ ઉદાહરણ જિંદાદિલ મુંબઈનો કચ્છી સમાજ એમણે અહીંયાથી જે કોઈ આવે એના માટેની વ્યવસ્થા કરી એ દાદી માને રહેવાની વ્યવસ્થા થઈ આ બાળકને ભણવાની વ્યવસ્થા છે એ બાળક એટલે મારા પિતા સિદ્ધિકભાઈ અબ્બાસભાઈ અને ઓગણીસો ને તેરમાં થાનમાં માટી નીકળી એનું એનાલિસિસ હું સૌરાભ દલાલ નામના પારસી સજ્જને સિરેમિક માટે આ બેસક લે એવો રિપોર્ટ મળ્યો એટલે થાનમાં ઓગણીસો ને તેરમાં સૌરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું બરાબર અને ચૌદમાં તો એનું પ્રોડક્શન શરૂ થયું એના માટે આ સિરેમિક ઉદ્યોગ માટે ભારતભરમાંથી નિષ્ણાતોને પસંદ કર્યા હતા ગોપાલરાવ બાલાપા ફડકે સાહેબ શાહ સાહેબ એમાં મુંબઈથી મારા પિતાની પસંદગી એટલા માટે થઈ કે જે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા નહીં એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા બરાબર બરાબર આજે અહીંયા નામ છે રજિસ્ટરમાં હું એકવાર જઈ આવ્યો ત્યાં અને ત્યાંથી સૌરાભ દલાલ સ્થાન લઈ આવ્યા એટલે કુદરતી આફત પણ એમ કે ઘણી વખત કેવી રીતે ઉપકારક બનતી હોય છે એ જાણવા મળ્યું કે જો ક્લચ કચ્છની અંદર પ્લેગની મહામારી ન આવી હોત તો આપના પિતાશ્રી અને એમના દાદી એ સ્થળાંતર કરીને મુંબઈને ગયા હોત ને તો મુંબઈ ન ગયા હોત તો આ સિરામિક નો એમણે કોર્સ ન કર્યો હોત અને પછી સિરામિક નો કોર્ષ કરી અને સોરાબ દલાલ એમને થાનગઢ લઈ આવ્યા એટલે એમણે પછી લગ્ન કર્યું હા મારા પિતાજી દી થાન આવ્યા ને તે પિતા જે પાંચસો માણસની જ વસ્તી અને ગામ આખું ગઢની અંદર આવી જાત બાર નાનું તળાવ મોટું તળાવ નાના તળાવને ગાંઠે વાસુકી નું મંદિર આમ રેલવે સ્ટેશન આવે પાટા વટુ એટલે સ્મશાન ભૂમિ તણદેરીની એક જગ્યા પણ નીકળે નહીં કોઈ ગામમાં એવું વાતાવરણ એટલે એ આવ્યા ત્યાં અને મારી માતાનું ગામ થાન હા અને થાનમાં આવીને મારા પિતાએ લગ્ન કર્યા એટલે પછી અમારો પરિવાર થાનમાં વસ્યો એ વસ્યો ઓગણીસો ને ચૌદથી થી ચોત્રીસ સુધી સ્વરાજ દલાલ ટાઈલ્સ વર્ક્સ હતું ચોત્રીસમાં સોરાબ દલા લઈ વેચી બરાબર અને ત્યાર પછી પરશુરામ બણવંત ગણફૂલે એ ખરીદ કર્યું અને પરશુરામ કોટર્યું આ એની શરૂઆત પણ અત્યારે તો બસો ને પચાસ સિરેમિકના યુનિટ છે તેતાલીસ હજારની વર્ષથી બસો પચાસ સિરેમિકના કારખાના માથાદી ટાવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં ત્રીજા નંબરનું ગામ રોજ સિત્તેર મોટરો રાજકોટથી થાન આવે છે થાનથી રાજકોટ છે

હા હું નાનો બધા નવમી ડિસેમ્બર હા નવ ડિસેમ્બર ઓગણીસો જેટલું શિક્ષણ હતું ને એટલું વિદ્યાર્થીઓ ભણતા પેલા ફર્સ્ટ જ હતું પછી થર્ડ ઉધી થયું પછી ફિફ્થ ઉધી હતું અમારા વખતમાં પછી મ્યુનિસિપાલિટી એક વર્ગ વધાર્યો એટલે સિક્સ થયું અને સેવન્થ પછી એસએસસીની પરીક્ષાના જમાના મેટ્રિક જે કહેતા પણ એસ સેવન્થ પછી એટલે ચાર ધોરણ ગુજરાતી ના સાત અંગ્રેજી અગિયારમું ધોરણ એસએસસી હા અને અમારા વખતમાં પાછું એસએસસીનો વર્ગ હતો નહીં ચોપનમાં પાસ થયો સિક્સ પણ એસએસસીનો વર્ગ નહોતો એટલે એક વર્ષ મારે ગામ ભણવા જવું પડ્યું એ આપે એસએસસી નો અભ્યાસ ક્યાં કર્યો ભાવનગર વડવા વર્તીજિયા ફળીમાં મારા બનેવી ત્યારે ધ્રોળા રેલવે સ્ટેશન ઉપર રેલવેમાં હવાલદાર હતો પછી પીએસઆઈ થઈને છેલ્લે નિવૃત્ત થયા ગાંધી પણ એમનું એક મકાન હતું બરાબર બસ આટલી જ મને સવલત હતી એટલે હું ભાવનગર ભણવા ગયો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યો અને મનોભાઈ વ્યાસ ભાવનગરના એડવોકેટ એ અને દિનકર જોશી આ પ્રસિદ્ધ લેખક ગુજરાતી હા હા અમે ત્રણેય હારે ભણતા બરાબર અને એમ એસએસસી નો વર્ષ પૂરું કર્યું બહુ કપરા સંજોગોમાં કર્યું કારણ કે ત્રીસ રૂપિયામાં લોજવાળા બે ટાઈમ જમાડતા પણ મારું પોતાનું બજેટ વીસ રૂપિયાનું જ હતું મહિનાનું પણ સાંજનો ટંક છે ને એકાને શેર જામફળ મળતા ને એકાનાના ચાર આનાનાનાનાના ડઝન કેળા મળતા એટલે બે આનામાં થઈ જતું જમવાનું એટલે આપ જે કાર્યક્રમોમાં અવારનવાર એક મુક્તક બોલો છો જે સંસારમાં વસમી સફર હોતી નથી અમને શું છે જગત એની ખબર હોતી નથી એટલે એવી જ વસમી પરિસ્થિતિમાં આર્થિક સંકડામણ નાણા ભીડ વચ્ચે આપે ભાવનગરમાં અભ્યાસ કર્યો અને પછી આપને સીધી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પ્રાપ્ત થઈ ના એમ તો ન થયું પણ તે આ સંજોગોમાં મને એટલી ખબર હતી કે વ સર ફીરી હવાથી સંભલના પડા મુજે મેં આખરી ચિરાગ થા જલના પડા મુજે અને જાનકીનાથ બોઝ છે ને સુભાષચંદ્ર બોઝના પિતાશ્રી એ સુભાષ બાબુને કાયમ કહેતા કે બેટા પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એક નથી વાહ બહુ ખૂબ બહુ ખૂબ એટલે બોઝે સ્વૈચ્છિક રીતે ગરીબ વિદ્યાર્થી તરીકે એનો પોતાનો ઉછેર કરેલો પછી એસએસસી તો હું પાસ થઈ ગયો અને એફવાય માટેનો મેં એક્સટર્નલ કોલેજમાં તો જે એકાયમ હતું ને એટલે એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે એફવાયની પરીક્ષા આપી અને પછી ઇન્ટર આર્ટ્સ માટે પુસ્તકો પરીક્ષા ફી એની રકમની જરૂર હતી એટલે ગામડામાં એટલે ચોટીલાથી છ ગાઉ દૂર કાબરણ નામનું ગામ ત્યાં ગામડાના પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે મેં નોકરી સ્વીકારી લીધી મેં અરજી કરી ઇન્ટરવ્યુ લેવાનો મને એપોઇન્ટમેન્ટ મળી અને આટલી રકમ ભેગી થઈ ને એટલે મેં નોકરી છોડી દીધી એટલે એક ટંક માત્ર જમી અને એક ટંક આ રીતે જામફળ અને કેળા અને એવો ફળાહાર કરી અને એક વર્ષ સુધી ભાવનગરમાં ભણ્યા અને કોલેજના અભ્યાસ માટે થઈને છ મહિના પ્રાથમિક શિક્ષકની નોકરી હા હા નોકરી એ પૈસા એકત્રિત કરવા માટે અને પછી છોડી દીધી હા એટલે એ દરમિયાન ઘર બેઠા ઇન્ટર આર્ટ્સની સત્તાવનમાં મેં પરીક્ષા પાસ કરી નાખી બરાબર અને અઠાવનની પહેલી ફેબ્રુઆરીએ મને મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ જ્યાં હું ભણતો ત્યાં ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી અત્યારે અને મારા પિતા જે દીધી ભઠી ખાતાના સુપરવાઇઝર હતા સોરાબ દલાલમાં આ રાણા સાહેબ જેનું નામ હું કહું છું એમનાય પિતા ચંદ્રસિંહજી રાણા બરાબર એ બકા બાપુ ઉજરી ગયા મારા મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા એ ચંદ્રસિંહજી રાણા એ મારા પિતાને ચિઠ્ઠી લખી હતી કે આ ભગતસિંહ આવ્યો છે કડુથી એમની સર્વિસ આપજો એટલે મારા ખાતા એ મારા પિતા એમના જ ખાતા માં સર બરાબર કારણ અમને યાદ એટલે છે કે ભગા ભગવતસિંહ રાણા એટલે બકા બાપુ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એમણે મને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો ને ત્યારે કીધું હતું તારા પિતાએ મને સર્વિસ આપી હતી આજ હું તને વાહ વાહ આપું બહુ સારી વાત છે એટલે આપ જ્યાં અભ્યાસ કરતા હતા ત્યાં જ પછી શિક્ષકની નોકરી શરૂ કરી પાસ કરી અને કેટલા વર્ષ સુધી આપણે શિક્ષક તરીકે સેવા આપી એટલે એ એમાં શું છે હું પોતે ભણતો ગયો વિદ્યાર્થીઓને ભણાવતો ગયો એમ કરતાં બી એ એક્સટર્નલ મેં પરીક્ષા પાસ કરી હિસ્ટ્રી મારો પ્રિય વિષય હતો એટલે હિસ્ટ્રી પોલિટિક્સ સાર હું એક્સટર્નલ બી થઈ ગયો અને બી એ થયા પછી ત્યારે તે એકસો ને ગામડામાં સિત્તેર રૂપિયા પગાર હતો અને હાઈસ્કૂલમાં એપોઇન્ટમેન્ટ થઈને ત્યાં સત્તાણું રૂપિયા પગાર હતો બાવન પિસ્તાલીસ એટલે એક તો ગામડાની આ તકલીફોમાંથી મુક્ત થયો ઉપરાંત મારા ઘરથી પાંચ જ મિનિટના રસ્તે સ્કૂલ અને એ પાછી મારી જાણીતી ને જૂની એટલે અહીંયા બીએ થયો પછી મ્યુનિસિપાલિટી ડેપ્યુટ કર્યો મને એટલે અહીં રાજકોટ પીડીએમમાં પીડી માલવિયામાં હા હા હું અડસાઠ થી ઓગણ સિત્તેર મેં બીએડ નો અભ્યાસ કર્યો એટલે બીએડ આપે રાજકોટમાં લેખન પણ કર્યું છે અને નાટકની અંદર આપે અભિનય પણ કર્યો છે તો એના વિશે આપ થોડી માહિતી આપશો હા આમ જો ગણો ને તો સ્થાનગઢની સાંસ્કૃતિક પહેચાન એમાં બાસાઠ વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ આવે હા પરશુરામ પોટ્રીને આભારી અઢારસોને બાણુંમાં લોકમાન્ય ટિળકે પૂનાથી આ પ્રવૃત્તિ શરૂ કરેલી આઝાદીની ભાવનાનો પ્રચાર કરવામાં આ થાન વાંકાનેર અને મોરબીમાં પરશુરામ પોટરી શરૂ થઈ અને મહારાષ્ટ્રીયન સમાજ આવીને વસશો એટલે અહીંયા ગણેશ ઉત્સવ ગણેશ ઉત્સવ શરૂ થયો બરાબર અને ગણેશ ઉત્સવ શરૂ થયો ને એટલે મોટા મોટી તક મળી હમ હમ કારણ કે થાનગઢમાં જન્મેલું બળક બે કાન ગામને પાદર બે તળાવ એટલે હાલતા શીખે એની તરતા શીખે ને એની અભિનય કરતા શીખે કારણ કે નાના બાળકો માટે અહીંયા રાખવામાં આવતો સ્ટેજ શો એટલે અમે ભણતા નાટક કરતા પછી કામદાર કલ્યાણ કેન્દ્ર એટલે આ ભરત યાજ્ઞિકના પિતા પ્રેમશંકર યાજ્ઞિક સાહેબ એને રખેવાડ નાટક કર્યું એટલે અમે રખેવાડ બજુ એટલે યાજ્ઞિક સાહેબ ત્યાં કામદાર કામદાર કલ્યાણ કેન્દ્ર ચલાવતા ને એ પાછું અમારા ઘરમાં જ એટલે અમારું નવું ઘર હતું ને એ અમે એમને બેસતું હા બરાબર મને વચ્ચે કહી દઉં મને વાંચવાનો શોખ ક્યાંથી લાગ્યો બરાબર નવા પુસ્તકો આવે ને એના પૂંઠા ચડાવવાની ટીકડીઓ છોડવીને એના માટે આગ્ઞિક સાહેબ અમને શેરીના બધાને ભેગા કરતા અહીંયાથી શરૂઆત થઈ પણ અમે નાટક ભજ્યું સૈનિક ત્યારે સુલેમાન પટેલ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર વર્લ્ડ ફેમસ અને નવ સિંહનો પાણી પીતો આવ્યો હતો ને ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઈ એ મુંબઈથી આવ્યો અને ઈ મિનરવા મુવી ટોનમાં સૌરભ મોદીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર ફોટોગ્રાફર ફોટોગ્રાફી પટેલ આસિસ્ટન્ટ ફોટોગ્રાફર હતો બરાબર એટલે એણે નવી ટેકનિક નાટકમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું બરાબર ઈ જમાનામાં ફોટો ફ્લડ બલ્બ ને જીલેટીન પેપર ને બ્રિજ હોય ને અંદર પાણી ને આમ વહેતું હોય એવા દ્રશ્યો ઊભા કરતો

પછી સુરજ દાદાનો નો ગોંખ લખ્યું પછી સુરેન્દ્રનગર થી બે સ્ત્રી પાત્રો મળ્યા એટલે કઠણાઈ લખ્યું હમ સ્ત્રી પાત્રો આવે એટલે કઠણાઈ આવે હા એટલે એટલે ભજ્યું પછી એક પાંચ નાટકો મેં લખ્યા અને ભજવ્યા ત્રણેય ઠેકાણે ભજવ્યા પછી વટવા જામનગર આપણા નાટકો ગ્રંથસ્થ થયા છે નહીં કોઈ નહીં આજ અને કાલ અને સુરત દાદાનો નો ગોંખ આ બે ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવેલા વાહ વાહ મેં બધાય પબ્લિશરને પત્રો લખ્યા હતા જાણીતા હં હં કે ભાઈ આને છાપો તો કે નાટકનું પુસ્તક લઈને વાંચવાવાળા કેટલા એટલે આપણી વાત સાચી છે કે આજે બે હજાર પંદરમાં પણ નાટકના અને કવિતાના પુસ્તકો પ્રમાણમાં ઓછા છપાય છે ઓછા વેચાય છે પણ મારે એ જાણવું છે કે એમાં આપ અભિનય પણ કરતા હા તો એમાંથી પછી આ હાસ્યના કાર્યક્રમો કેવી રીતે શરૂ કર્યા હા એટલે સત્તાવનમાં મેં સૈનિક ભજ્યું અઠાવન થી લખવાની શરૂઆત મેં તો કરી નાટકો લખવા પછી બાસઠ સુધી લખ્યા માંગડાવાળો ચીન માટે ફાળો કરવાનો તો યુદ્ધ થયું અત્યારે અને ત્યાર પછી હું બી એડ માં આવ્યો ત્યારે મેં બે નાટકો લખ્યા બરાબર ઇન્સાનિયત અને શિક્ષકનું નું સર્જન મારે વાર્ષિક દિવસ ઉજવવાનો હતો એમાં અને બીએડમાં માં મને મનુભાઈ ત્રિવેદી સાહેબ પ્રિન્સિપાલ એ કે બીએડમાં કોઈ શિક્ષાર્થી નાટક નું લેસન નથી લેતા બરાબર તમે જો કરો તો એટલે અંગ્રેજી મારો સબ્જેક્ટ અંગ્રેજી ને હિન્દી રાખ્યા એટલે અંગ્રેજીમાં મેં એમ્પર ઓફ ખોરાસાન નામનું નાટક લખ્યું અંગ્રેજી નાટક અંગ્રેજી નાટક વન અને વીરાણી હાઈસ્કૂલમાં એ ભજવવાનું નક્કી કર્યું પાત્રો આપી દીધા બધુંય થઈ ગયું પણ એ મારા મોટા ભાઈ ગુજરી ગયા ને છોટો ભાઈ છોટો ભાઈ ગુજરી ગયા ને તેથી જ મારો એન્યુઅલ લેસન હતો હમ એટલે એ બધુંય રહી ગયું એમને એમને મેં સીધો દાખલ થઈને કિસ્સા ગૌતમીનો પ્રસંગ વર્ણન બરાબર અને એમ ઈ પૂરો પુસ્તકમાં એનો ઉલ્લેખ કર્યો છે આખો અને સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ હા સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ ઈ માલિકની દેન છે એમ એટલે પછી નરેન્દ્ર દોશીએ ગ્લિમડીનો મારિયર હતો બીએડમાં ચૌદમી નવેમ્બર ઓગણીસો ઓગણ લીંબડીમાં એક જાહેર કાર્યક્રમ હતો લાકાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન નાનજી મિસ્ત્રી ટપ્પુભાઈ દેગામાં નાજી એની હારે મારો કાર્યક્રમ હતો કાર્યક્રમ આપ્યો તરત સુનગર નું ધાંગધ્રા એનું બોટાદ આવ્યો ને એકોતેર માં તો મુંબઈ આવ્યું મને મજા આવી ગઈ કે જ્યાં જઈ અને એક ખરું કે છેતાલીસ વર્ષ પહેલા એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ અરે બેસીને માણી શકે ને એ હું હાસ્ય સર છું અને રજૂ કરું બરાબર એક જણા મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કે જેના ઉછીના લીધા એને દઈએ વાહ આ સારામાં સારું કામ છે અને આમેય ગણો તો સાચી વાત જો હા પીપા પાપડને કીજીએ પુણ્ય કિયા બાર જો કિસીસે ના લિયા તો દિયા બાર દિયા શોભા વાહ એટલે મુસ્લિમ મજબની ની શીખ છે દિન એ ઉલ મામલા એનો અર્થ એટલો જ થાય જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ સાહેબ મને એવો ખ્યાલ છે કે હાસ્યના કાર્યક્રમો તો તમે ઓગણ સિત્તેરથી શરૂ કર્યા પણ હાસ્ય લેખન તમે બહુ પાકટ વયે શરૂ કર્યા એની પાછળના શું કારણો આમ તો એકોતેરમાં મને જ્યોતિન્દ્ર દવે સલાહ આપી હતી કે લખવાનું શરૂ કરી દો નહીં તમારો વિકાસ નહીં થાય કેવી રીતે ગામે ગામ તમે કાર્યક્રમ આપતા રહેશો વાતો તમારી એની નહીં રહેશે ગામ બદલતા રહે આવી અને સલાહ આપી એટલે નવી નવી વાતો એમાં ન આવે પણ ખરેખર આમ લખવાની શરૂઆત જો કરીએ ને તો ડોક્ટર વસંત પરી એ અમારા અનન્ય સ્નેહી વડનગર હા વડનગર નામ અને ઉમદામાં ઉમદા ચાલી ગયો તો એ ડોક્ટર ઘનશ્યામ રાણા ની ભાઈ આરે મળતા બરાબર એટલે વસંતભાઈ એ પ્રેમાક્રમણ કર્યું આ શબ્દ એમને જ વાપ રહ્યો લખો ને લખો કોઈ પણ સંજોગોમાં લખો અને હરીન્દ્ર દવે તે તંત્રી હતા જન્મભૂમિ આ જન્મ ભૂમિ ગૃપ આખું એટલે ફૂલછાપ કચ્છ મિત્ર ને જન્મ બરાબર એ મને મુંબઈ જવતી સમજાવતા અને હું આ જવાબદારીના હિસાબે નહોતો સ્વીકાર મને એકવાર હરિન્દ્રભાઈ એ જન્મભૂમિમાં છાપીને એ છાપો મોકલી દીધું મને કે હવે દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે કોલમનું નામ શાહબુદ્દીન રાઠોડની કલમે કલમે અને તાણુમાં છે લખવાનું શરૂ કર્યું એક શરત કરી હતી કે ભાઈ મને ઠીક લાગે હું લખીશ સાહજિક રીતે હાસ્ય આવી જાય તો બરોબર છે પણ એમ મારી મટી ઊભું કરવા હું પ્રયાસ નહીં કરું છૂટ આપી હતી સુધી એક લખ્યા પછી તો જે પછી મેં ગુજરાત સમાચારમાં લખ્યું સૌરાષ્ટ્ર સમાચારમાં મુંબઈ સમાચારમાં અત્યારે આ સમય નવ ગુજરાત સમય છે ને નવ ભારત નવ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ગુજરાતી એડિશન એમાં આવે જ લેખો બરાબર એટલે મેગેઝિનોમાં બરાબર પ્રસંગોપાત આમંત્રણ આવે એ રીતે લેખન કાર્ય ચાલુ રહ્યું ઓલું આમ જે નિયમિત લખતો એના બદલે હું નથી રહ્યું પણ લખ્યું ખરું બરાબર આપના હાસ્ય લેખનના પણ ઘણા પુસ્તકો પુસ્તકો ટોટલ અગિયાર થયા એટલે છ ઈમેજ પબ્લિકેશનના પાંચ પ્રકાશન પછી સંપાદનમાં ચાર થયા તમારે ચાર પુસ્તકો છે હા ચિંતન વૈભવ હાસ્ય વૈભવ એવા

ચિત્રકળાનો પણ શોખ નાનપણથી ધરાવો છો તો એના વિશે કશું કહેશો શ્રોતાઓને ચિત્રોમાં શું છે કે નાનપણથી જ મને આ શોખ એટલે હું સ્કૂલમાં દાખલ થયો ને ત્યારે એલિમેન્ટ્રી ને ઇન્ટરમીડિયેટ પરીક્ષા પછી મેં આપી અને વિદ્યાર્થીઓ હારે હું બેઠો હતો પરીક્ષા આપવા અને ત્યાર પછી હું ચિત્રો બનાવ્યા કરતો પણ કલર ને સારી પીસ્યો એવું કંઈ ખરીદવાના પૈસા ન હોય એટલે હું ખાલી પેન્સિલ વર્ક જ કરું પેન્સિલથી ખાલી સ્કેચ પેન વાપર્યું એક જ કલર હોય તોય ચિત્ર આવું સર્જી શકાય એવા મેં બનાવ્યા પછી તો મેં ઘણા વિદેશ પ્રવાસો કર્યા ને જ્યાં ગયો ત્યાંથી સારામાં સારા કલર લીધા વિન્સન ન્યૂટનના પેન્સિલો ને એના બ્રશ મેં રાખ્યા સલીમ અમારો બાણે બહુ સારો હતો ભારે ખુશી થતો હોય બ્રશ નહીં બધું જોઈને એટલે અત્યારે તો હું બનાવું છું કે જીવનની સુંદર ક્ષણો છે ને એને આ રીતે ચિત્રિત કરવાનો મેં પ્રયાસ કર્યો બરાબર બરાબર એટલે આ વિદેશ યાત્રાની આપે જે વાત કરી આપની સાથે ત્રણ ચાર યાત્રાઓ વિદેશની કરવાનું મને પણ સૌભાગ્ય મળ્યું છે એટલે મને ખ્યાલ છે કે આપ વિદેશમાં પણ માર્ક ટ્વેનના ઘરે આપણે સાથે ગયેલા હા બરોબર સ્ટેફર્ડ અપોન એવન શેક્સપિયર નું જન્મસ્થળ એ પણ હું આપની સાથે જોવા આવેલો સ્ટેટ ફર્ડ અપોન એવન ગયેલા આપણે હા હું બે વાર ગયો એકવાર તમારી એક વાર પેલો ગયો હા એટલે વિદેશની અંદર પણ આપણે ખૂબ જ કાર્યક્રમો આપ્યા અને એક હમણાં બે હાજર એકમાં કાંઈ બહુ મોટો કાર્યક્રમ અમેરિકામાં હતો અને એમાં આપનું સન્માન થયું એના વિશે કશું કહેશો બે જીવનમાં શોખ રાખ્યા છે કે મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જું અને વગર પૈસે જોવા એટલા દેશ જોવા બરાબર એટલે હું ત્રેવીસ દેશ જોઈ આપણા ખર્ચે બહુ બધો મુંબઈ જઈ શકાય અને મુંબઈ માટે કોઈ ઓછી નાય આપે પણ લંડનને ને એમ ન જઈ શકાય એક જણો મને કે હું પેરિસ જઈ મેં કીધું મોનાલિસા જોયું તો કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો પણ હું પેરિસ એના માટે જ ગયો હતો અને આ આમાં બે હું ઓગણીસો ને અઠ્યાસીમાં અમેરિકા ગયો પછી નવ્વાણુંમાં ગયો પાંત્રીસ એરમાં અડત્રીસ કાર્યક્રમ આપ્યા અને બ્યાસી દિવસ રોકાણો બે હજાર એકની જે વાત કરીને તમે એમાં એક જ વાત હતી કે બે હજાર એકમાં આપણે આર્યા હતા અને બહુ સારી યાત્રા હતી આપણી બરાબર પણ ટ્રેડ સેન્ટરમાં એટેક થયો આપણે ત્યારે અગિયાર સપ્ટેમ્બર અને જિંદગીના દુઃખી દિવસો હતા અને મેં કીધું કે સમગ્ર રાષ્ટ્ર વિષાદના ઘેરા શોકમાં ડૂબેલું હોય ને ત્યારે હાસ્યના કાર્યક્રમ ન કરે આપણે પાછા આવતા જાય પણ બે હજાર છ માં હું ગયો ને ત્યારે વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ભરાયેલી એમાં એંશી દેશમાંથી ત્રીસ હજાર ગુજરાતીઓ ન્યૂ જર્સીના એડિશન સિટીમાં ભેગા ત્યાં હેમંત નું ભજન ક્ષેત્રે પ્રદાન પ્રફુલ્લ દવે આપણે એનું લોકગીત ક્ષેત્રે પ્રદાન ને મેં હાસ્ય ક્ષેત્રે જે પ્રદાન કર્યું એના ઉપલક્ષ્યમાં અમારા ત્રણેયનું સન્માન કરવામાં આવ્યું ત્યાં એક એવોર્ડ આપવામાં આવ્યું એટલે જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ કલાકારનું એ લોકોએ બે હજાર છમાં અમેરિકામાં બહુમાન કર્યું એ ખૂબ જ આનંદની વાત છે અને દર્શક મિત્રો આપે આ ટૂંકી મુલાકાત દરમિયાન પણ જાણ્યું હશે કે હાસ્ય લેખક તરીકે હાસ્ય કલાકાર તરીકે નાટ્ય લેખક તરીકે નાટ્ય અભિનેતા તરીકે અને ચિત્રકાર તરીકે સાથે સાથે વિશ્વ પ્રવાસી તરીકે અને બહુ ઉમદા વાત તો એ છે કે એક સમાજ સેવક તરીકે કારણ કે સમાજ સેવાના પણ ઘણા બધા કાર્યો થાનગઢ અને એની આજુબાજુના વિસ્તારમાં એમના દ્વારા કરવામાં આવ્યા છે એવું એક આપણું રતન અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને એમની સાથે આપણે વાતો કરી અને એમના જીવન વિશે આપણે માહિતી મેળવી આપણું સૌભાગ્ય છે અને છેલ્લે જતાં જતાં દર્શક મિત્રોને કાંઈ ટૂંકો સંદેશ કોઈ એકાદ વાક્યમાં આપ જે કહેવા માગતા હોય એટલે આડત્રીસ વર્ષ ચાર મહિના મારા શિક્ષણ ક્ષેત્રે ગયા એની ફલશ્રુતિ એટલી જ છે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન વાહ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એ બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા અને આ વાત મેં આત્મસાત કરી આટલા સમયમાં કવિ દિલ વિના પ્રકૃતિના સીતમને બીજું કોણ દેફામાં સુંદર બનાવે મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે આપનો ખૂબ ખૂબ આભાર અને આ યાત્રા હજુ પણ દીર્ઘકાળ સુધી ચાલતી રહે અને અલ્લાહ આપને દીર્ઘાયુ બનાવે નિરોગી બનાવે અને આપની પાસેથી આવું સુંદર હાસ્ય વિશ્વભરના ગુજરાતીઓને મળતું રહે એવી પ્રાર્થના સાથે આજની મુલાકાતને વિરામ આપીશું નમસ્કાર નમસ્કાર